સુરતમાં બે દિવસ પહેલા ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા હતા. ફેસબુકની કમેન્ટના મુદ્દે ભાજપના મહિલા મોરચાના કોમલ પટેલે આરટીઆઈ એક્ટિવિસ્ટ દીપક હડિયા સામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં દીપક હડિયાને સરથાણા પીઆઈએ માર મરાના આક્ષેપો કર્યા હતા. આ મામલે કોમલ પટેલે ખુલાસો આપ્યો હતો. ભાજપ મહિલા નેતા કોમલ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરતા વધુમાં જણાવ્યું હતું કે દીપક હડિયાને માર મારવાનો ખોટો આક્ષેપ છે. માર મારવો હોત તો હું પોલીસ ફરિયાદ ન કરવા જાત, કારણ કે હું મારા પરિવાર સાથે મક્કમ થઈને સોશિયલ મીડિયામાં આવી રીતે અભદ્ર રીતે મહિલાઓ સાથે વર્તન થતું હોય એટલે ચૂપ રહ્યા વગર કાયદાકીય રીતે મને ન્યાય જોઈએ એટલે મેં ફરિયાદ દાખલ કરી છે. મને વિશ્વાસ છે કે કાયદા ઉપર અને આ ફરિયાદથી બીજા લોકો પણ મહિલા સાથે ખરાબ કોમેન્ટ કરતા વિચાર કરશે અને ખોટી રીતે આખા મામલાનું મોટું સ્વરૂપ કોંગ્રેસના લોકોએ આપી દીધું છે તેવું જણાવ્યું હતું. થોડા દિવસો પહેલા આહિર દીપક હડિયા નામના વ્યક્તિએ પોતાની ફેસબુકની ઉપર મને વ્યક્તિગત મારા વિશે જે અભદ્ર ભાષામાં પોસ્ટ કરી છે અને એની સાથે અસામાજિક તત્વોએ મળી અને જે ખરાબ શબ્દોમાં ટિપ્પણીઓ કરી છે એના વિરોધમાં મેં સરથાણા પોલીસ સ્ટેશનમાં મારો કેસ નોંધાવ્યો છે. અને આખા કેસને દિશાહીન કરવાનો જ્યારે પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે મારે આપના માધ્યમથી એવું કહેવાનું છે કે આ કોઈ સમાજનો, કોઈ જ્ઞાતિનો, કોઈ જાતિનો મામલો નથી, આ એક વ્યક્તિગત મામલો છે. અને એક સ્ત્રી તરીકે મારા વિશે જે સમાજની અંદર એક ખરાબ મારા ચારિત્રને ખરડાવવાનો પ્રયાસને કાવતરું થઈ રહ્યું છે એના વિરોધમાં મેં મારો અવાજ ઉઠાવ્યો છે, ત્યારે આપ સૌના માધ્યમથી મારે કહેવું એટલું જ છે કે મને ન્યાય મળે અને ન્યાય માટે મેં પોલીસ સ્ટેશન સુધી મારી અરજીને લઈને ગઈ છું. આ તો બધી ખોટી વાતો છે. જ્યારે એની સામેવાળા પક્ષ પાસે મારી ઉપર કેસ કરવા માટે કોઈ પુરાવા નહીં હતા એટલા માટે એ લોકોએ આખા કેસને પોલીસ સ્ટેશનમાં ધમાચકડી કરીને, ખોટા માણસો એકત્રિત કરીને, ત્યાં ટોળા એકત્રિત કરીને આ કેસને દબાવવા માટેનો પૂરેપૂરો પ્રયાસ એ લોકોએ કર્યો છે. આ બધી દિશાહીન વાતો છે ને, ખોટા આક્ષેપો. હું અહીંયા યોગી ચોકમાં રહું છું એટલે સરથાણા જ પોલીસ સ્ટેશન લાગે એટલે મારે સરથાણા પોલીસ સ્ટેશનમાં જ મારી અરજી દાખલ કરી. કેમેરામેન આશીષ ફરદુ સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.